સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. આવતીકાલ રવિવારે ફરી બનાસકાંઠાના ચૂંટણી પ્રવાસે પાલમપુર ખાતે વિશાળ સભાને સંબોધી 5 બેઠકોના ભાજપના ઉમેદવારો માટે મોદીજી માંગશે જન સમર્થન. હિન્દુ હૃદય સમ્રાટ એવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સોમવારે પાલનપુર અને ડીસા ખાતે સંબોધશે જનસભાઓ. બનાસકાંઠાની ધાનેરા અને કાંકરેજ બેઠકોના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ધાનેરા તેમજ સમૂહ મોટા ગામે સંબોધી જનસભાઓ. પુરુષોત્તમભાઈ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. પાલનપુર મત વિસ્તારના માલણ ગામે ફરી વોટ માંગવા પહોંચેલા કોંગ્રેસી ધારાસભ્ય મહેશભાઈ પટેલનો ગામના અગ્રણીઓએ રીતસર લીધો ઉધડો. ગ્રામજનો સાથેની રકઝકનો વિડીયો વાયરલ થઈ જતા ધારાસભ્યો અને કોંગ્રેસ અગ્રણીઓની બોલતી બંધ. મતદાનની ટકાવારી વધારવા માટે મતદારોમાં જાગૃતિ કેળવવાના વહીવટીતંત્રના પ્રયાસો વચ્ચે ધાનેરાના નેનાવા ગામની પ્રાથમિક શાળામાં પણ મતદાર જાગૃતિ વિષય પર યોજાઈ ચિત્ર સ્પર્ધા. શાળાના બાળકોએ મનમોહક ચિત્રો તૈયાર કરી મતદાર જાગૃતિનો રેલાવ્યો સંદેશ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના અંતિમ ચરણમાં પ્રચાર ઝુંબેશ ખૂબ આક્રમક બની ગઈ છે. ત્યારે ગત શુક્રવારે બાબર ખાતે જંગી જાહેરસભાને સંબોધી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ રવિવારે ફરી બનાસકાંઠાનો ચૂંટણી પ્રવાસ ખેડી પાલનપુર ખાતે જંગી જાહેરસભાને સંબોધવા આવી રહ્યા હોઈ પાલનપુર પંથકમાં લોકો વડાપ્રધાનને આવકારવા ઉત્સુક બની ગયા છે. પ્રચંડ બોલ મસ્તકો કે ઝુંડ આજ જંગ કી ઘડી કી તુંગ હાર દો આન વાન શાન યા કી જાન કાહો દાન આજ એક ધનુષ કે બાણ પે ઉતાર દો. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજે 89 બેઠક પર મતદાન પ્રક્રિયા સંપન્ન થતા હવે બીજા તબક્કાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ગત શુક્રવારે ભાભર ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેરસભાને ભારે સફળતા મળ્યા બાદ આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બનાસકાંઠામાં આવી રહ્યા છે. આવતીકાલ રવિવારે સવારે 10 વાગ્યે પાલનપુર નજીકની રામપુરા ચોકડી પાસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભાનું આયોજન કરાયું છે અને વડાપ્રધાન મોદીજીના પાલનપુરમાં થઈ રહેલા આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સભા સ્થળની બાજુમાં જ વિશાળ હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં વડાપ્રધાન હેલિકોપ્ટર મારફત ઉતરાણ કરી સભા સંબોધશે. પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને પાલનપુરમાં ચુસ્ત સલામતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સભા સ્થળે ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાલનપુર, ડીસા, ધાનેરા, વડગામ અને દાંતા બેઠકોના ભાજપના ઉમેદવારો માટે જનસમર્થન માંગશે. આ સભાની વિગતો આપતા રાજસ્થાનના રાજ્યસભાના સાંસદ નારાયણલાલ પંચારિયાએ બીકે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ જાહેરસભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. આ વખતે બનાસકાંઠાની તમામ 9 વિધાનસભા બેઠકો ઉપર કમળ ખીલશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. દેશ કે પંત પ્રધાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ
पालनपुर आ रहे हैं। हमने 5 विधानसभाओं की यहाँ पर सभा रखी है। मैं ये कह सकता हूँ कि जिस प्रकार का उत्साह कार्यकर्ताओं में है और जनता में है, उससे मुझे लग रहा है कि ये जो कल होने वाली रैली और जो कल हुई थी भावर में, उससे भी बड़ी रैली होगी। जनता में भारी उत्साह, अरे जी कल हमने कल्पना भी नहीं की, और इतनी बड़ी संख्या में हम बैठे, जब आपस में समीक्षा की तो हमें लगा कि वास्तव में चारों तरफ से जनता, ग्रामीण क्षेत्र के कृषक इतनी बड़ी संख्या में अपने स्वयं के साधन लेकर और जो पहुंचे, और जो संख्या का आंकलन किया गया वो 1,00,000 से भी अधिक जनता और कल आदरणीय नरेंद्र भाई मोदी जी को सुनने आई थी, और कल आने वाले कल को और इसी प्रकार का दृश्य पालनपुर की धरती पर होने वाला है। योगी जी भी आने वाले हैं। हाँ, उत्तर प्रदेश के यशस्वी मुख्यमंत्री जी ने भी हमें कार्यक्रम दिया है। कल हमने उनका कार्यक्रम शहर के अंदर रखा है, पालनपुर सिटी के अंदर। आदरणीय योगी जी का भी कार्यक्रम है, और भी 2-3 सभाएं उन्होंने दी है। तो मैं ये सोचता हूँ कि वास्तव में, और हमारे जो राष्ट्रीय अध्यक्ष जी ने जिस प्रकार की कल्पना की है, जो लक्ष्य भारतीय जनता पार्टी को दिया है 150 प्लस, तो कल जैसी सभा हुई, कल होने वाली सभा, आखिर योगी जी की सभा, हमारे राष्ट्रीय अध्यक्ष कल दिशा में आए, उससे मुझे लग रहा है कि वास्तव में 150 प्लस का आंकड़ा निश्चित तौर पर हम जीतेंगे। जगह जगह कमल खिलेगा। बनासकांठा के 9 में से 9 विधानसभाएं भारतीय जनता पार्टी में के पक्ष में जाएगी, ऐसा मुझे पूरा विश्वास है। गुजरात में विधानसभा चूंटणी बीजा तबक्का ने प्रचार झूंबेश माटे हवे दिग्गज महानुभाव मैदान में उतरी रहा है। त्यारे आगामी 11 डिसेम्बर ने सोमवारे प्रखर हिंदुवादी एवं उत्तर प्रदेश ना मुख्यमंत्री योगी आदित्यनाथ पण बनासकांठाना चूंटणी प्रवासे आवी रह्या छे। हिंदू हृदय सम्राट अने उत्तर प्रदेश ना मुख्यमंत्री योगी आदित्यनाथ जी सोमवारे सवारे पालनपुर में, ज्यारे बपोरे डीसा शहर में विशाल जाहिर सभा ने संबोधन करनार छे। डीसा बैठक ना भाजपना उम्मीदवार शशिकांत भाई पंड्या माटे जनसमर्थन मांगवा डीसा आवी रहेला योगी आदित्यनाथ जी सोमवारे बपोरे डीसाना रिसाला चौक में जाहिर सभा संबोधी डीसामां आ वखते कमल क्रांति सर्जवा आह्वान करशे। आ बैठक में मोटी संख्या में उमटी पड़ी योगी आदित्यनाथ जी ना जोशीला भाषण ने सांभळवानो लावो लेवा डीसा विधानसभा बैठक ना भाजपना चूंटणी इंचार्ज मगनलाल माळीए डीसा मत विस्तार ना धर्मप्रेमी मतदारों ने खास अनुरोध कर्यो छे। भारतीय जनता पार्टी ना प्रखर नेता, उत्तर प्रदेश ना मुख्यमंत्री के जेमणे छेल्ला 9 महीना में उत्तर प्रदेश ने कायापलट करी नाखी छे, तेवा हिंदू सम्राट योगी आदित्यनाथ 11 તારીખે સોમવારે બપોરે 2 કલાકે રિસાલા ચોક ખાતે પધારી રહ્યા છે। માનનીય યોગીજીને સાંભળવો એક બહુ મોટો લાવો છે, અને આપણા બનાસકાંઠા જિલ્લામાં અને ડીસામાં પોતે પ્રથમ વખત આવી રહ્યા છે, ત્યારે એમની જોશીલી વાણીનો લાભ લેવા માટે ડીસા વિધાનસભા ક્ષેત્રના અને બનાસકાંઠા જિલ્લાના તમામ લોકોને મારું હાર્દિક નિમંત્રણ છે। આપ આવો અને આપણા હિન્દુ હૃદય સમ્રાટ જેવા યોગીજીને સાંભળો, એ માટે આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે। બનાસકાંઠામાં વિધાનસભાની તમામ 9 બેઠકોની ચૂંટણી માટેના મતદાનનો દિવસ હવે એકદમ નજીક આવી ગયો હોઈ રાજકીય ગરમાવો પણ વધુ તેજ બની રહ્યો છે। ડીસા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાને પણ દિવસે ને દિવસે સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે, અને ડીસા બેઠક પર ભાજપનો દબદબો મજબૂત બની રહ્યો છે। ત્યારે ડીસા શહેરમાં આવેલા જલારામ મંદિર ખાતે ઠક્કર સમાજના આગેવાનો સાથે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાએ ખાસ બેઠક યોજી હતી। આ બેઠકમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ઠક્કર સમાજના આગેવાનોએ ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાને આવકાર્યા હતા, અને આગામી 14 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં મોટી સંખ્યામાં કમળના નિશાન પર મતદાન કરવા તેમજ કરાવવાની ખાતરી આપી હતી। બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી માટેના મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે,
તેમ તેમ ડીસા બેઠક પર ભાજપનું પાસું મજબૂત બની રહ્યું છે. ભાજપના કાર્યકરોના અદમ્ય ઉત્સાહ અને ડીસા વિધાનસભા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ મગનલાલ માળીની મહેનત હવે રંગ લાવી રહી છે અને વાતાવરણ પૂર્ણપણે ભાજપ તરફી થવા માંડ્યું છે. ડીસા ખાતે કાર્યરત ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડમાં આજે ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાએ ગંજ બજારના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વેપારીઓએ ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાને પૂરું સમર્થન આપવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં ડીસા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ મગનલાલ માળી, એપીએમસીના વેપારી અગ્રણી મહેન્દ્રભાઈ શાહ, મહેશભાઈ દવે, એપીએમસીના વેપારી દિનેશભાઈ ત્રિવેદી સહિત વિશાળ સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગંજ બજારના વેપારીઓએ શશિકાંતભાઈ પંડ્યાને મત આપવાની ખાતરી આપતા શશિકાંતભાઈ પંડ્યાએ પણ વેપારીઓની પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી. બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી માટેની પ્રચાર ઝુંબેશ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને ઉમેદવારોએ મતદારોને રીઝવવા હવે મરણીયા પ્રયાસો શરૂ કરી દીધા છે. આવી સ્થિતિમાં બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પરબતભાઈ પટેલે પણ તેમની પ્રચાર ઝુંબેશને આક્રમક બનાવી દીધી છે. પોતાના પ્રચાર માટે સ્થાનિક ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોના કાફલા સાથે ગત શુક્રવારે થરાદ તાલુકાના કમાલી ગામે પહોંચેલા ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. કમાલી ગામે યોજાયેલી સભામાં વર્તમાન ધારાસભ્ય પરબતભાઈ પટેલ અને સમાજના અગ્રણી, સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં હાજર રહી વિકાસને વેગ આપવા માટે ભાજપને સમર્થન આપવા આહ્વાન કર્યું હતું. બાદમાં ભાજપ અગ્રણીઓએ મેઘપુરા અને લાખાપુરા ગામે પણ સભા યોજી હતી, જેમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ અને બંને ગામો તેમજ સમાજના અગ્રણીઓએ હાજર રહી ભાજપ માટે સમર્થન માંગ્યું હતું. થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં ચાંગડા ગામે યોજાયેલી સભાને પણ નોંધપાત્ર સફળતા સાંપડી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાની ધાનેરા અને કાંકરેજ બેઠકોના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ધાનેરા તેમજ સમૂહ મોટા ગામે સંબોધી જનસભાઓ. પુરુષોત્તમભાઈ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. પાલનપુર મત વિસ્તારના માલણ ગામે ફરી વોટ માંગવા પહોંચેલા કોંગ્રેસી ધારાસભ્ય મહેશભાઈ પટેલનો ગામના અગ્રણીઓએ રીતસર લીધો ઉધડો. ગ્રામજનો સાથેની રકઝકનો વિડીયો વાયરલ થઈ જતા ધારાસભ્યો અને કોંગ્રેસ અગ્રણીઓની બોલતી બંધ. મતદાનની ટકાવારી વધારવા માટે મતદારોમાં જાગૃતિ કેળવવાના વહીવટીતંત્રના પ્રયાસો વચ્ચે ધાનેરાના નેનાવા ગામની પ્રાથમિક શાળામાં પણ મતદાર જાગૃતિ વિષય પર યોજાઈ ચિત્ર સ્પર્ધા. શાળાના બાળકોએ મનમોહક ચિત્રો તૈયાર કરી મતદાર જાગૃતિનો રેલાવ્યો સંદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડભી નદી પાસે ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 26744. શારદાની સાડી એને અંગે સુહાગ. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા.
વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠાના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ પણ આજે બે સભાઓ સંબોધી કોંગ્રેસને આડા હાથે લીધા હતા. ધાનેરા બેઠકના ઉમેદવાર માવજીભાઈ દેસાઈના સમર્થનમાં આજે સવારે ધાનેરાના લાલચોકમાં યોજાયેલી જંગી જાહેર સભામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો પર પ્રકાશ પાડી વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ધાનેરા બેઠક પર કમળ ખીલવી ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈને મોટી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી. આ સભામાં ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સાથે સ્થાનિક ભાજપ અગ્રણી વસંતભાઈ પુરોહિત, હરજીવનભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ, જગદીશભાઈ પટેલ સહિત કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં રહ્યા હતા. આજે બનાસકાંઠાના ચૂંટણી પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ધાનેરા બાદ કાંકરેજ બેઠકના ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાના સમર્થનમાં કાંકરેજ મત વિસ્તારમાં સમાવિષ્ટ ડીસા તાલુકાના સોમો મોટા ગામે પણ જંગી જાહેરસભા સંબોધી હતી. આ સભાના પ્રારંભે મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને ફૂલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વાત એક જ કરે છે કે ભાજપનું ગુજરાત મોડલ નિષ્ફળ ગયું છે, જ્યારે ભાજપ સરકાર હંમેશા વિકાસની વાતો જ કરે છે. બનાસકાંઠાના ખેડૂતો પહેલા આર્થિક મુશ્કેલી વેઠતા હતા, પરંતુ નર્મદાના નીર આવતા આ વિસ્તારમાં સારી ખેતી થાય છે. અત્યારે બનાસકાંઠાની દાડમની ખેતી દિલ્હી સુધી વખાણાય છે. પહેલા ગુજરાતનું નવસર્જન કરવાનો વિચાર કોંગ્રેસની સરકારને ન આવ્યો અને હવે નવસર્જન કરવા નીકળ્યા છે તેવો કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 7 બેઠકો જ મળી હતી. એ કોંગ્રેસના ભૂલે ગુજરાતના મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યા ત્યારે દેશમાં 18,000 ગામડાઓમાં વીજળી નહોતી, જેથી કેન્દ્ર સરકારે પહેલા વીજળી આપવાનું કામ હાથ ધર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં પૂર આવ્યું ત્યારે અહીંના કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરના સ્વિમિંગ પૂલમાં નહાતા હતા, પણ આ વખતે પ્રજા કોંગ્રેસને પાઠ ભણાવશે જ તેવો દાવો પણ તેમણે કર્યો હતો. સૌથી વધુ દૂધ પેદા કરવા વાળો જિલ્લો આપણો જિલ્લો બનાસકાંઠા. અમૂલ નો જે ડંકો વગડે છે ને આખી દુનિયામાં, એમાં ટેકો છે બનાસનો ટેકો છે. અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. કાંકરેજ બેઠકના ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ, હરગોવનભાઈ સિરવાડિયા, ડાયાભાઈ પિલિયાતર, સુખદેવસિંહ સોઢા, બાબુભાઈ ચૌધરી, ભારતસિંહ ભટ્ટીસરિયા, કિશોરભાઈ પ્રજાપતિ વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભા સંપન્ન થયા બાદ કાંકરેજ બેઠકના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાએ પણ તેમના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી વધુને વધુ મતદાન કરવા લોકોને અનુરોધ કર્યો હતો. જે પણ ગામમાં અમારે જવાનું થાય છે, ગામમાં અમને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે સમગ્ર વિસ્તારમાં સર્વે સમાજના આશીર્વાદ મળી રહ્યા છે અને આ ચૂંટણીમાં અમે વિજય બનીશું. આ વખતે પાલનપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફરીથી ચૂંટણી લડી રહેલા વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલ નિષ્ફળતાના આક્ષેપો સાથે શરૂઆતથી જ મતદારોના વિરોધનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના મલાણા ગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલનો મલાણા ગામના લોકોએ ઉદડો લીધો હોવાની ઘટના બહાર આવી છે અને મલાણા ગામના લોકોએ ધારાસભ્ય સામે નોંધાવેલા આ વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા ધારાસભ્ય સહિત કોંગ્રેસના અગ્રણીઓની બોલતી બંધ થઈ ગઈ છે. પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે ગત વિધાનસભાની ચૂંટણી વખતે મલાણા ગામના વિકાસની ખાતરી આપી હતી,
પરંતુ તેઓ આ ખાતરીનું પાલન કરવામાં નિષ્ફળ પૂરવાર થયા હોવાનો આક્ષેપો મલાણા ગામના લોકો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વિધાનસભાની ચૂંટણી માટે વોટ માંગવા ફરી મલાણા ગામે પહોંચેલા ધારાસભ્ય મહેશભાઈ પટેલનો ગ્રામજનોએ રીતસર ઉદડો લીધો હતો અને ધારાસભ્ય સામે પ્રશ્નોની ઝડી વરસાવી હતી. જો કે ગ્રામજનોના અણિયાળા સવાલોનો ધારાસભ્ય કોઈ જવાબ આપી શક્યા નહોતા. આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં ધારાસભ્ય મહેશભાઈ પટેલ મલાણા ગામના લોકોને સમજાવવાનો પ્રયત્ન કરતા જણાય છે, પરંતુ ગામના આગેવાનો ધારાસભ્યની કોઈ વાત સાંભળવા તૈયાર નથી તેવા દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. મતલબ પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં ઠેર ઠેર ધારાસભ્ય મહેશભાઈ પટેલનો આકરો વિરોધ થતો જોવા મળતા કોંગ્રેસ છાવણીમાં નિરાશાનો માહોલ પ્રસરી ગયો છે. બીજી બાજુ ભાજપ કાર્યકરોની ટીમ પાલનપુર બેઠક ફરી કબજે કરવા સખત મહેનત કરી રહી છે. આવી સ્થિતિમાં મલાણા ગામના આગેવાનોએ ફરી વોટ માંગવા આવેલા ધારાસભ્યોનો ઉદડો લીધો હોવાનો વિડીયો વાયરલ થઈ જતાં પાલનપુરના વર્તમાન ધારાસભ્યો તેમજ અન્ય કોંગ્રેસ અગ્રણીઓની બોલતી બંધ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પાલનપુરના વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલ દ્વારા સતત 5 વર્ષ સુધી મલાણા ગામની કરાયેલી કથિત અવગણનાથી નારાજ મલાણા ગામના લોકોએ તાજેતરમાં જ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ ધારાસભ્ય સામે રોષ ઠાલવ્યો હતો અને હવે મલાણા ગામમાં વોટ માટે ગયેલા મહેશભાઈ પટેલને આવો ખુલ્લો વિરોધ થયો છે, જે ઘણું બધું કહી જાય છે. મલાણા સિવાયના અન્ય ગામોમાં પણ ધારાસભ્ય સામે ભારે છૂપો અસંતોષ પ્રવર્તી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. એ જોતા આ વખતે કોંગ્રેસ માટે પાલનપુર બેઠક પર ખૂબ કપરા ચઢાણ થઈ રહ્યા છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. મતદાનની ટકાવારી વધારવા માટે મતદારોમાં જાગૃતિ કેળવવાના વહીવટીતંત્રના પ્રયાસો વચ્ચે ધાનેરાના નેનાવા ગામની પ્રાથમિક શાળામાં પણ મતદાર જાગૃતિ વિષય પર યોજાઈ ચિત્ર સ્પર્ધા. શાળાના બાળકોએ મનમોહક ચિત્રો તૈયાર કરી મતદાર જાગૃતિનો રેલાવ્યો સંદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો, જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વીકાસ્ટ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વી કાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449.
શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે એક હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ, અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડીશ કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટયાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 9792279353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 9424-22-201. વિરામ બાદ સ્વાગત છે. દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ફરી ચૂંટણી જંગ લડી રહેલા રાજ્ય સરકારના મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણે પણ પોતાની પ્રચાર ઝુંબેશને વધુ આક્રમક બનાવી દીધી છે. મંત્રી કેશાજી ચૌહાણે આજે દિયોદર મત વિસ્તારમાં સમાવિષ્ટ લાખણી તાલુકામાં ઝંઝાવાતથી ચૂંટણી પ્રવાસ ખેડ્યો હતો. દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે આજે લાખણી તાલુકામાં આવતા 52 ગામ પૈકી નાંદલા, ધાણા, જડિયાલી, ભાકડિયાલ, ધ્રોબા, ધ્રુણસોલ, ડેકા, વાસણ, કુડા, મોરાલ, જસરા, કોટડા, કેસરસિંહ ગોળિયા, છગનજી ગોળિયા અને ભેમાજી ગોળિયા ગામોનો ચૂંટણી પ્રવાસ ખેડી જનસમર્થન માંગ્યું હતું. ગામે ગામ કેશાજી ચૌહાણને વિજયી બનાવવા તેમના સમર્થકોએ અપીલ કરી હતી. મંત્રી કેશાજી ચૌહાણને ઠેર ઠેર ભવ્ય લોક સમર્થન મળી રહ્યું છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી જંગમાં દેવાલયોનું મહાત્મા પણ ખૂબ વધી ગયું છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો ઉપરાંત ઉમેદવારો પણ દેવોના શરણે માથું ટેકવી જીતના આશીર્વાદ માંગી રહ્યા છે. અગાઉ દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્ય સરકારના મંત્રી કેશાજી ચૌહાણે લાખણી તાલુકાના ગેળા ગામે બિરાજમાન શ્રી ફળિયા હનુમાનજીના દર્શન કરી બજરંગ બલીના આશીર્વાદ સાથે પોતાની પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કર્યા બાદ થરાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડામરાજી રાજપૂતે પણ ગત શુક્રવારે ઘેરા હનુમાનજીના દર્શન કરી દાદાના આશીર્વાદ લીધા હતા. થરાદ વિધાનસભા મતવિસ્તારમાં આવતા ગામોમાં આક્રમક પ્રચાર ઝુંબેશ ચલાવી રહેલા થરાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડામરાજી રાજપૂતે શુક્રવારે થરાદ મતવિસ્તારમાં આવતા લાખણી વિસ્તારના ગામોનો ચૂંટણી પ્રવાસ ખેડી ગામે ગામ રૂબરૂ જનસંપર્ક કરી સભાઓ યોજી જનસમર્થન માંગ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો પણ ડીડી રાજપૂતને જીતાડવા તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. ડામરાજી રાજપૂતે પણ સરળ ભાષામાં લોકોને સમજાવી તેમને સમર્થન આપવા અપીલ કરી હતી.
ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે અને ચૂંટણી પંચ દ્વારા પણ વધુ ને વધુ મતદાન માટે લોકો જાગૃત થાય એ દિશામાં પરિણામલક્ષી પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકાના નૈનાવા ગામની પ્રાથમિક શાળામાં પણ મતદાર જાગૃતિ માટે ખાસ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ગત શુક્રવારે નૈનાવા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં 100થી પણ વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાર જાગૃતિ માટેના સુંદર ચિત્રો દોર્યા હતા. બાળકો પોતાના પરિવારજનોને પણ મતદાન માટે જાગૃત કરે તેવા આશયથી યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં નૈનાવા પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ ભાગ લઈ બાળકો પાસે મતદાન અવશ્ય કરવું, તમારું મતદાન લોકતંત્રનો પ્રાણ, ગર્વ કા પર્વ સહિતના લખાણવાળા રંગબેરંગી ચિત્રો તૈયાર કરાવ્યા હતા. આ ચિત્રો સાથે મતદાન જાગૃતિના ચિહ્નો પણ દર્શાવવામાં આવ્યા હતા. શાળાએ મતદાન જાગૃતિ માટે હાથ ધરેલા આ કાર્યને વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આજ અમારી સ્કૂલમાં ચિત્રનું સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો અમે અભ્યાસ દરમિયાન વિવિધ પ્રકારના ચિત્રો દોરીએ છીએ, પણ આજે ખાસ પ્રકારના ચિત્રો દોરવામાં મજા આવી હતી, જેમાં લોકશાહી પર્વત એટલે કે મતદાન જાગૃતિ માટેના આજે અમે ચિત્રો દોર્યા હતા. હાલ તો અમે મતદાન કરી શકતા નથી, પણ આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ જરૂર મતદાન કરો. મતદાર જાગૃતિ અંતર્ગત નૈનાવા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોએ જિલ્લાવાસીઓને 100% મતદાન કરવાની અપીલ પણ કરી હતી. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 870 થી 874 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 675 થી 684, ઘઉંના 320 થી 330, મગના 751, બાજરીના 250 થી 286, ગવારના 691 થી 730, અડદના 700 થી 850, તલના 1451 થી 1525, તેમજ મગફળીના ભાવ 711 થી 805 રૂપિયા, તેમજ કપાસના 908 થી 909 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 250 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 537, ઘઉંની 4, બાજરીની 471, મગની 2, ગવારની 63, અડદની 107, તલની 3 અને મગફળીની 5,464 બોરી, તેમજ કપાસની 140 મણની આવક નોંધાઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે આંશિક સુધારો જોવા મળ્યો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 29,525 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 37,500 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 37,300 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નરેન્દ્ર મોદી આવતીકાલ રવિવારે ફરી બનાસકાંઠાના ચૂંટણી પ્રવાસે પાલનપુર ખાતે વિશાળ સભાને સંબોધી 5 બેઠકોના ભાજપના ઉમેદવારો માટે મોદીજી માંગશે જન સમર્થન. હિન્દુ હૃદય સમ્રાટ એવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સોમવારે પાલનપુર અને ડીસા ખાતે સંબોધશે જનસભાઓ. બનાસકાંઠાની ધાનેરા અને કાંકરેજ બેઠકોના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ધાનેરા તેમજ સમૂહ મોટા ગામે સંબોધી જનસભાઓ.
પુરુષોત્તમભાઈ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. પાલનપુર મત વિસ્તારના માલણ ગામે ફરી વોટ માંગવા પહોંચેલા કોંગ્રેસી ધારાસભ્ય મહેશભાઈ પટેલનો ગામના અગ્રણીઓએ રીતસર લીધો ઉધડો. ગ્રામજનો સાથેની રકઝકનો વિડીયો વાયરલ થઈ જતા ધારાસભ્યો અને કોંગ્રેસ અગ્રણીઓની બોલતી બંધ. મતદાનની ટકાવારી વધારવા માટે મતદારોમાં જાગૃતિ કેળવવાના વહીવટીતંત્રના પ્રયાસો વચ્ચે ધાનેરાના નેનાવા ગામની પ્રાથમિક શાળામાં પણ મતદાર જાગૃતિ વિષય પર યોજાઈ ચિત્ર સ્પર્ધા. શાળાના બાળકોએ મનમોહક ચિત્રો તૈયાર કરી મતદાર જાગૃતિનો રેલાવ્યો સંદેશ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.